हेलो विद्यार्थी मित्रों, धोरण 10 अंग्रेजी यूनिट 1 अगेंस्ट द ओड्स चाले छे। एमे एक्सरसाइज चाले छे। वी 1 में करावी थी अने हवे वी 2 फिल इन द गैप्स विद द करेक्ट फॉर्म ऑफ द वर्ड इन बोल्ड प्रिंट। खाली जग्याओ पूरो। बोल्ड प्रिंट એટલે કે જે ઘાટા અક્ષરે જે શબ્દ લખ્યો છે એના જુદા જુદા રૂપો વડે ખાલી જગ્યા પૂરો। હવે જુદા જુદા રૂપો, એક જ શબ્દના જુદા જુદા રૂપ એટલે કયા કયા? તો તમને ખ્યાલ હશે કે મેં ઘણા વિડીયોમાં એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, નાઉન, પ્રોનાઉન આ બધા શબ્દો વિશે ભણાવેલું તમને છે। તો એ આ શબ્દો કહેવાય, તો એના વડે એના જુદા જુદા રૂપો જે ઉપયોગમાં આવતા હોય એના વડે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર। જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટબુકમાં, જો તમારે પેજ નંબર 4 ઉપર જો અહીંયા ડિસાઇડ શબ્દ છે। ડિસાઇડ એટલે નક્કી કરવું, બરાબર। તો હવે એને ચાર રીતે, ત્રણ રીતે અહીંયા ખાલી જગ્યા પૂરી છે। એક, વી મસ્ટ કમ ટુ અ ડિસિઝન વેરી સૂન એઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ। અહીંયા ડિસાઇડ શબ્દનો કયો વર્ડ? ડિસિઝન એટલે કે નિર્ણય, તેનું નાઉન મૂકેલું છે, બરાબર, કે અમારે ઝડપથી નિર્ણય કરવો જોઈએ કારણ કે સમય બહુ ઓછો છે આપણી પાસે। તો અહીંયા ડિસાઇડનું ડિસિઝન રૂપ મૂક્યું। હવે બીજું છે, વી બીટ ધેમ ડિસિઝિવલી, વી વોન 7-0। અમે એમને ખૂબ નિર્ણયાત્મક રીતે અમે એને હરાવ્યા, અમે 7-0 જીત્યા। અહીંયા એલવાય લાગેલો છે એટલે કે એનું એડવર્બ છે। અને ત્રીજું, મનન કેન નેવર મેક અપ હિઝ માઇન્ડ, હી ઇઝ વેરી ઇનડિસિઝિવ। મનન ક્યારેય પોતાનો મગજથી કામ લેતો નથી, હી ઇઝ વેરી ઇનડિસિઝિવ। તે કેવો છે? ઇનડિસિઝિવ છે, નિર્ણય ન લઈ શકે એવો, બરાબર। ડિસિઝિવ એટલે નિર્ણયાત્મક અને ઇનડિસિઝિવ એટલે અનિર્ણયાત્મક એવો માણસ એ છે। તો એક શબ્દના જુદા જુદા રૂપ આપણે મૂકવાના છે, બરાબર। હવે જોઈએ આગળ, પહેલું છે રિસાઇડ એટલે કે રહેવું, રહેઠાણ। તો પી મિસ્ટર પીજી પાઠક ઇઝ બ્લેન્ક ઓફ શાસ્ત્રીનગર એરિયા। મિસ્ટર પાઠક એ શાસ્ત્રીનગર એરિયાના એમાં હશે રેસિડન્ટ, રહેવાસી, બરાબર। રિસાઇડનો કયું રૂપ આવ્યું? તો રેસિડન્ટ, એ ત્યાંના રહેવાસી છે। પછી એનો બીજો, ધ પોલીસ, તમે અંદર ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો, ધ પોલીસ ઇન્ક્વાયર્ડ ઓફ હી બ્લેન્ક ઇન દિલ્હી। પોલીસે દિલ્હીમાં એના ખાલી જગ્યાની પૂછપરછ કરી, તો ત્યાં હશે રેસિડન્સ, રેસિડન્સ એટલે રહેઠાણ, બરાબર। અને પછી ત્રીજું છે, યુ કાન્ટ હેવ અ રેશન કાર્ડ ઓફ ધીસ સિટી એઝ યુ આર બ્લેન્ક ઓફ ધીસ સિટી। તમને આ શહેરનું રેશન કાર્ડ મળે નહીં કારણ કે તમે કેવા છો? નોન રેસિડન્ટ ઓફ ધીસ સિટી, તમે આ શહેરના રહેવાસી નથી। પેલું આગળ રેસિડન્ટ આવ્યું ને, રેસિડન્ટ અને અહીંયા નોન રેસિડન્ટ, એનું વિરોધી રૂપ થયું, તો તમે આ શહેરના રેસિડન્ટ નથી એટલે તમને એનું રેશન કાર્ડ મળે નહીં, બરાબર। તો અહીંયા રિસાઇડ શબ્દના કેટલા? રેસિડન્ટ, રેસિડન્સ અને નોન રેસિડન્ટ, આવા ત્રણ રૂપો આપણે અલગ અલગ રીતે એમાં મૂક્યા, બરાબર। પછી બીજો શબ્દ છે સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે કે મજબૂત। તો પહેલું છે, યુ મસ્ટ બ્લેન્ક યોર બોડી ટુ ફેસ સચ હાર્ડશીપ એઝ યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી નેક્સ્ટ મંથ। આટલા મહિને તમે અમારી આર્મી જોઈન કરવા જઈ રહ્યા છો, તો તમારે તમારા બોડી ને મુશ્કેલીઓનો સામનો કરવા માટે શું કરવું પડશે? સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બનાવવું પડશે, સ્ટ્રેન્થન મજબૂત બનાવવું, સ્ટ્રોંગનું શું થયું? સ્ટ્રેન્થન। પછી બીજું છે, ધ ઇનર સ્ટ્રેન્થ ઓફ અવર ફાધર ઓફ ધ નેશન ગાંધીજી મેડ ધ બ્રિટિશર્સ વિથ ઇન્ડિયા, કે સ્ટ્રેન્થ એટલે અહીંયા શક્તિ। તો આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની જે આંતરિક શક્તિ હતી, એ શક્તિએ બ્રિટિશરોને ભારત છોડવા માટે મજબૂર કર્યું, એના કારણે અમે ભારત છોડ્યું। અને પછી સી, ભીમ ગેવ સચ અ બ્લેન્ક બ્લો ઓફ હિઝ
club on Duryodhan's thigh that he was injured. ભીમે અહીંયા સ્ટ્રોંગ એટલે મજબૂત, તો ભીમે એનો એક મજબૂત મુક્કો દુર્યોધનના થાય થાય એટલે સાથળ, તો એની ઉપર એણે માર્યો કે એનાથી દુર્યોધન કેવો થઈ ગયો, ઇન્જર્ડ થયો એટલે કે ઘવાયો. બરાબર, તો એના અહીંયા કયા કયા રૂપ, સ્ટ્રેન્થન સ્ટ્રેન્થ અને સ્ટ્રોંગ, એ આ સ્ટ્રોંગના રૂપો થયા. ઓકે, પછી ત્રીજું છે કન્સ્ટ્રક્ટ. કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું, બાંધકામ, બાંધકામ બાંધવું. બરાબર, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ કન્સ્ટ્રક્ટર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર કન્ટ્રી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ આપણા બંધારણના ઘડવૈયા, ઘડવું કે બાંધવું, તો રચનાર છે. બીજું અહીંયા કન્સ્ટ્રક્ટર્સ થયું, કન્સ્ટ્રક્ટર POR S એટલે કે એ કર્તુવાચક થયું, એના કરતા થયા. પછી સ્ટુડન્ટ શુડ બી ગીવન કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશન રાધર દેન થિયરેટિકલ. વિદ્યાર્થીઓને કન્સ્ટ્રક્ટિવ એટલે કે કંઈક નવું કરી શકે એવું શિક્ષણ આપવું જોઈએ, થિયરિકલની જગ્યાએ. માત્ર લખવાનું અને વાંચવાનું નહીં, પણ એમાંથી એ કંઈક મેળવી શકે, કંઈક બનાવી શકે એવું એમને જ્ઞાન આપવું જોઈએ. અને સી ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ તાજમહલ બિગેન ઇન 1632 બાય શાહજહાં ઇન આગ્રા. અહીંયા કન્સ્ટ્રક્શન બાંધકામ, તો તાજમહલનું બાંધકામ 1632માં શરૂ થયું. કોના દ્વારા? શાહજહાં. અને ક્યાં? તો આગ્રામાં. ઓકે, હવે ચોથો શબ્દ છે પાવર. પાવર એટલે શક્તિ. અવર ગવર્મેન્ટ ઇઝ ઇલેક્ટ્રિક. અવર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ ફોર વુમન એમ્પાવરમેન્ટ ઇન એવરી વોક ઓફ લાઈફ. આપણી જે સરકાર છે એ સ્ત્રી સશક્તિકરણ માટે બને એટલા પગલાં લઈ રહી છે, દરેક ક્ષેત્રમાં એ એમના માટે પગલાં લઈ રહી છે. અહીંયા પાવરનું શું થયું? એમ્પાવરમેન્ટ થયું. પછી બીજું, ડોન્ટ યુ થિંક દેટ ઇન્ડિયા નીડ સમ પાવરફુલ લીડર્સ લાઈક સરદાર પટેલ નાઉ અ ડેઝ? તમને નથી લાગતું અત્યારના દિવસોમાં ભારતને સરદાર પટેલ જેવા પાવરફુલ લીડરની જરૂર છે? પાવરફુલ એટલે શક્તિશાળી. બરાબર, પાવરનું શું થયું? પાવરફુલ. અને સી ધ ન્યુ લો ઓફ RTI એમ્પાવર્સ અસ ટુ ગેટ એની ઇન્ફોર્મેશન. નવો જે કાયદો છે RTI એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો એમ્પાવર્સ અસ એટલે કે આપણને શક્તિ આપે છે. શેના માટે? ટુ ગેટ એની ઇન્ફોર્મેશન, કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે આપણને એ પ્રેરે છે, શક્તિ આપે છે. તો અહીંયા એમ્પાવરમેન્ટ, પાવરફુલ અને એમ્પાવર્સ એવા ત્રણ રૂપો અહીંયા આ શબ્દના મુકાયા. બરાબર, આ તમારે લખી દેવાના છે અને V2 સુધીની એક્સરસાઇઝ કરી લેવાની છે. અને હું બાકીની એક્સરસાઇઝ તમને ટીક કરાવું એટલી લખવાની છે. V4 લખવાની, V5 લખવાની, V3, V4, V5. ઓકે, એટલા સુધી લખજો, પછી હું તમને નેક્સ્ટ કહીશ. ઓકે, થેન્ક યુ.